કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્રીજું ચેપ્ટર છે આપણું ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણ એટલે કે ચાર ખૂણા ધરાવતી રચના, એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? ચતુષ્કોણ. ચતુષ્કોણની સમજની અંદર તમારે ખૂણાઓના માપ શોધવાના કેટલાક અલગ અલગ પ્રકારના દાખલા શીખવાના છે. તો આ દાખલાઓ માટે જે બેઝિક માહિતીની આપણને જરૂર છે એ બેઝિક માહિતી આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ બહુકોણ વિશે, કે બહુકોણ એટલે શું. ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. એટલે કે રેખાખંડ જે છે એ રેખાખંડોના ભેગા થઈ અને જે કઈ રચના એટલે કે જે કઈ આકાર તૈયાર થાય તો એ આકારને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. બહુકોણના ઉદાહરણ જોઈએ તો કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, આ જે બધા છે એ બહુકોણના ઉદાહરણ છે. આ જે બધા આકારો છે એ આકારો તેમના અંદર ખૂણાઓની સંખ્યાના આધારે જ તેમના નામ આપવામાં આવે છે. ત્રિકોણ એટલે કે ભાઈ આપણને ખ્યાલ છે કે ત્રિકોણમાં કેટલા ખૂણા હોય છે? ત્રણ. ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય છે? ચાર. તો એના નામ યાદ રાખવા માટે આપણે કંઈ વધારે મહેનત કરવાની જરૂર નથી. પંચ એટલે પાંચ, ષટ એટલે છ, સપ્ત એટલે સાત અને અષ્ટ એટલે આઠ. તો આ છે આ બહુકોણના ઉદાહરણ. આગળ વાત કરીએ તો ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. આગળ આપણે આગળ ભણી ગયા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ બધી માહિતીની જરૂર આપણને દાખલાની અંદર પડશે. હવે આપણે આગળ વાત કરીએ વિકર્ણની સંખ્યા જાણવા માટેનું સૂત્ર. તો પહેલાં વિકર્ણ એટલે શું એની વાત કરીએ તો અહીંયા આપણે ચોરસ લીધું છે. એ ચોરસની અંદર તમે સમસામેના બિંદુઓને જોડો, એટલે કે એની સાથે સી અને બીની સાથે ડી. તો આ શું થયો? ચોરસના બે વિકર્ણ. તો વિકર્ણની સંખ્યા જાણવા માટેનું સૂત્ર આપણે જોઈએ તો કે એન કૌંસમાં એન માઇનસ એ છેદમાં બે માઇનસ એન. આ એન એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. ઉદાહરણ વડે સમજીએ. ચલો આપણે ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચતુષ્કોણની કેટલી બાજુઓ હોય? તો કે ચાર, એટલે કે એન બરાબર ચાર. ચતુષ્કોણના વિકર્ણ બરાબર આપણે આગળ જોયું એ સૂત્ર મૂકીએ, એટલે કે એન કૌંસમાં એન માઇનસ એ છેદમાં બે માઇનસ એન. એનની કિંમત છે ચાર, તો એ મૂકી દઈએ. જ્યાં જ્યાં એન છે ત્યાં બધે આપણે શું મૂકી દીધું? ચાર. હવે ચારમાંથી એક બાદ થશે એટલે આપણને મળશે ત્રણ. ચાર ગુણ્યા ત્રણ થશે બે માઇનસ ચાર. બાર ને બે વડે ભાગીએ એટલે આપણને મળશે છ. છ ઓછા ચાર બરાબર મળે આપણને બે. તો બે એ શું છે? તો કે ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા. અને તમે તપાસી શકો છો, આગળ આપણે આકૃતિમાં જોયું કે જે ચતુષ્કોણ રચ્યો હતો એને કેટલા વિકર્ણ દોરી શક્યા? તો કે બે. તો મળી ગયા આપણને બે. આ રીતે તમે આ સૂત્રની મદદથી કોઈ પણ આકારના વિકર્ણની સંખ્યા જાણી શકો છો. આગળ આપણે વાત કરીએ અંદરના ખૂણાનું માપ જાણવા માટેનું સૂત્ર. એટલે કે કોઈ પણ આકારની અંદરના જે ખૂણાઓ છે એ અંદરની ખૂણાઓનું માપ જાણવું હોય તો એના માટેનું સૂત્ર છે એન માઇનસ બે ગુણ્યા 180 અંશ. હવે અહીંયા પણ એન જે છે એ એન એટલે કે બાજુઓની સંખ્યા છે. આપણે આઠ બાજુવાળા કોઈક બહુકોણ વિશે એટલે કે એના અંદરના ખૂણાના માપ જાણવા માટેનો પ્રયત્ન કરીએ. તો આઠ બાજુઓવાળો બહુકોણ એટલે એનની કિંમત થશે આઠ. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ એટલે કે એનની જગ્યાએ મૂકીએ આપણે આઠ. આઠ ઓછા બે ગુણ્યા 180 અંશ. આઠમાંથી બે જાય એટલે મળશે છ ગુણ્યા 180. અને 180 ગુણ્યા છ કરીશું એટલે આપણને મળશે 1080 અંશ. તો આ રહ્યું અંદરના ખૂણાનું માપ, ખૂણાઓના માપ જાણવા માટેનું સૂત્ર. તો આ જે કંઈ માહિતી અત્યારે આપણે લીધી એને બરાબર તમે કમ્પ્લીટ મોડે કરી દેજો, કે જેથી કરીને દાખલા ગણવામાં તમને તકલીફ પડે નહીં. આગળના વિડીયોમાં આપણે આના જ આધારિત દાખલા જોઈશું. થેન્ક યુ.